નમસ્કાર જય માતાજી જય નારાયણ જય હો સંતવાણી મિત્રો આ આપણું છે ભજન ભજનધામ ભજનધામની અંદર અને ભજનધામની મુલાકાતે રોજ રોજ અલગ અલગ વ્યક્તિત્વ પધારતા હોય છે ઘણા બધા મિત્રો ભજનધામની મુલાકાત લઈ ચૂક્યા છે એમાંનું એક એવું ગૌરવ સાથે આપણે જેનું નામ લઈ શકીએ એવા વંદનીય ભૂદેવ મારા મિત્ર મારો નાનો ભાઈ કહી શકું એવા કચ્છી લોક સાહિત્યકાર અને હાસ્યની અંદર જબરદસ્ત જેની જમાવટ હોય છે અદ્ભુત એમની કલા છે એમની પાસે એવી તો એમની પાસે વિવિધ અનેક કલાઓ છે ભાઈ શ્રી પિયુષ મહારાજ પાસે તો આજે ભજનધામની મુલાકાતે પધાર્યા છે ત્યારે આપણે સૌ મિત્રોએ પિયુષ મહારાજની વિનંતી કરીએ કે આપ આવ્યા છો તો આપની વાણીનો થોડો અમને લાભ આપો તો હવે તમારી સમક્ષ આવે છે ભાઈ શ્રી પિયુષભાઈ મહારાજ પાલુભાઈ જય નારાયણ જય જય મહારાજી દર્શક મિત્રો જય ગુરુ મહારાજ અને જય હો સંતવાણી જય હો પાલુભાઈ સંચાલનનું કામ તમે પણ સરસ કરો છો વાતમાં કોઈ શંકાને સ્થાન નથી અને ભજન ધામ સાથે મારો બહુ જૂનો નાતો છે મારા સુખ અને દુઃખના પરમ મિત્ર પાલુભાઈ ગેલવા ભજનાનંદી જીવનની અંદરમાં હાસ્ય જરૂરી છે જે લોકો પોતાની જિંદગીમાં હસતા નથી એ મિત્રોનો તમે કોઈ દિવસ વિશ્વાસ કરતા નહીં કોરોનાની કપરી પરિસ્થિતિ આખા દેશને મૂંઝવણમાં તો મૂકી જ દીધી છે પણ પરમાત્માના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ હે મા જગદંબા ભગવતી અમે આનંદથી રહીએ અમે મોજથી રહીએ અમે તારી સાધનાથી રહીએ પાલુભાઈના તમામ મિત્રોને ફરી એકવાર જય નારાયણ ભજનધામની મુલાકાત પાલુભાઈની મુલાકાત મળવા જેવી વ્યક્તિ પાલુભાઈ અને જેને મળીને આનંદ થાય ભજન ભોજનનો જ્યાં પ્રવાહ ચાલુ હોય બચાવ નગરીની અંદરમાં ભજનધામ ગુજરાતભરના નહીં ભારતભરના તમામ સુરના ઉપાસકો જ્યારે અહીંયા વાણી કરવા માટે આવતા હોય લોકસાહિત્યની વાતો કરવા માટે આવતા હોય હાસ્યની વાતો કરવા માટે આવતા હોય સૂરના ઉપાસકો એને કહેવાય કલાકાર તો પાલુભાઈ ઘણા બધા હોય છે પણ સુરના ઉપાસકો જેને કહી શકાય ભારત વર્ષના તમામ ગુજરાતના નહીં ભારત વર્ષના ભારત વર્ષના તમામ સુરના ઉપાસકો જ્યારે આવતા હોય ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કરતા હોય કોઈ સૌરાષ્ટ્રમાંથી નીકળ્યા હોય કલાકાર કોઈ ઉત્તર ગુજરાતમાંથી જંક્શન જેને કહી શકાય ભજનધામ એક વિશ્રામ છે એક આરામ ભજન અને ભોજન જ્યાં થઈ શકતો હોય કલાકારનો એવી અદભુત જગ્યા ભજન સાથે તમે ભોજન કરી શકો સારા વિચાર કને રજૂ કરી શકો એવી એક આ પવિત્ર ભૂમિ આઈ રાજ રાજેશ્વરી રાજભાઈ જ્યાં બેસણા હોય એ પવિત્ર ભૂમિની અંદરમાં ઘણા સારા આયોજન થયા છે ભજન થયા છે પાલુભાઈ ભજનમાં બેસવાની જરૂર નથી હું તો તમામ મિત્રોને કહું છું કે મિત્રો ભજનમાં બેસવાની જરૂર નથી ભજનને તમારામાં બેસાડી દો આટલી જ જરૂર છે અને હું તો મારા અવરનવર કાર્યક્રમમાં કહું છું કે તમે કોઈને નડો નહીં ને પાલુભાઈ મારો કેવાનો થી જ છે કે સાહેબ તમે કોઈને નડો નહીં ને તો એ પણ એક મોટામાં મોટી સમાજ સેવા છે સમાજના લોકો જે કાર્ય કાર્ય કરે છે એને કરવા આપી દો વચ્ચે ફાડ તો એનાથી ઉપર મોટું કોઈ પાપ નથી તમારું આંખ કોઈનું ખરાબ ન કરે એ તમારું ભજન છે તમારું મન કોઈનું ખરાબ ન કરે એ તમારું ભજન છે આ મારો વિષય નથી પાલુભાઈ મારો વિષય છે હસાવાનો હસાવો હસાવો હા બધા મિત્રો આજે લાઈવ નિહાળી રહ્યા છે ખૂબ આનંદ થાય છે અને વરસાદી માહોલ છે મેઘરાજા કચ્છની અંદરમાં ખૂબ આનંદ કરાવ્યો છે અને પાલુભાઈ આપને મળીને ખૂબ આનંદ થયો હા બાકી નથી હસતા એનો કોઈ વિશ્વાસ કરાય નહીં હસો હસાવેલો હમણાં મુંબઈ કાર્યક્રમ હતો હું ભાઈ નિલેશભાઈ ગોવિંદભાઈ મેં તમને યાદી આપી તો ટેશન ઉપર ઉતર્યો ને તો ટીટી મન કે ટિકિટ મેં કીધું નહીં હૈ તો મન કે કેમ નહીં હૈ મેં કીધું હું આ સામે જ લખેલું છે ભાઈ વાંચી લો તમે અને હું જ્યારે ભુજથી ચડ્યો ને ગાડીમાં એ ટેશન ઉપર જ લખેલું હતું અંજાન વ્યક્તિ છે કુછ ન લે મેં ટિકિટ ન લીધી પાલુ તો મન કે આપકો ચલના પડેગા ફાઇન ભરના પડેગા

લોકો અપેક્ષા રાખતા હોય કે મારા થોડી કચ્છી બોલજો તમને મને ગૌરવ છે કે તમેને હું કચ્છ પ્રદેશની અંદર જન્મ લીધો છે એટલે કચ્છડો ખેલે ખલક મેં જી મહાસાગર મેં મચ્છ જેત વસે એકડો કચ્છી હોત ડિયાંડી લગો પીવે કચ્છ હમણાં વચ્ચે હૈદરાબાદ કાર્યક્રમ એટલે ઓલા હોટલવાળા ફાઈન મેં કીધું મેં કીધું ઓ ભાઈ ઓનિયન લેકે આવ હે મેં કીધું ઓનિયન લેકે આવ પાલુ ભાઈ સમજ્યો નહીં મેં કીધું પ્યાજ લેકે આવ હું રસોડામાંથી જઈને લઈ આવ્યો તો મન કે એમ કે ને ડુંગળી ખપે છે ભાઈ હું પોતે માથા પરનો છું ચાર જ દિવસથી આવ્યો છું દુનિયાને એવો કોઈ સાગર નહીં હોય કે જેમાં મચ્છી નહીં હોય અને દુનિયાનો એવો કોઈ દેશ નહીં હોય કે જેમાં કચ્છી નહીં હોય એ કચ્છ અને કચ્છની ભાષાની કંઈક તાસીર અલગ છે નહીતર બાલુભાઈ હમણાં એવું થાય છે કે આપણે આપણા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મોકલીએ છીએ આપણા છોકરાને ઇંગ્લિશ મીડિયમ પૂરું ફાવતું નથી અને ઇંગ્લિશ શીખાડવા માટે જે આવ્યા હોય એને કચ્છી પાવરફુલ થઈ જાય કચ્છી ભાષાની મજા અલગ છે ખરેખર હા હમણાં એક ભાઈ ફોનમાં વાત કરતા ભલભાઈ આમ વાત કરતા હતા હલો હા તબિયત બરાબર હે હા નાની કે યામરી થઈ પગ મેં હાણે બરાબર

કે બધું ખુલ્લું હળવે થાય છે થઈ જશે થઈ જશે એમાં શંકાને સ્થાન ભગવાન દયાળુ છે માતાજી દયા બધું ધીમે ધીમે બધું સારું કરી દેશે વાહ વાહ અત્યારે હજી જે આપણે અપેક્ષા રાખી છે એ કાર્યક્રમ નથી મળતા પહેલાં જો કો વમશે જે હતી ના આટલાની આટલા થશે એમાં હજી થોડી તકલીફ પડે છે પણ હળવે હળવે પરમાત્મા જગદંબા બધું સારું કરશે સારું કરશે સારું કરશે ભલે હમણાં પેટ્રોલ ડીઝલમાં જાવું પડે છે જે

અત્યારના જે સુરના ઉપાસકો છે ભજન ગાવા વાળાને ચાર લાખ ને પાંચ લાખ રૂપિયા મળે છે પાલુભાઈ એક વસ્તુ તમે યાદ રાખો ભજન ગાવા વાળાને ચાર લાખ ને પાંચ લાખ રૂપિયા મળતા હોય ભજન જે કરી ગયા છે એ સાધુ સંતોને શું નહીં મળ્યું હોય સુરના ઉપાસકો જેટલા પણ ગાય છે એ તમામ ને વંદન કરું છું આપ ભજનને ટકાવો છો સંતોની વાણીને ટકાવો છો આપના માધ્યમથી કેટલા લોકોના કાન સુધી ભજનનો અવાજ પહોંચે છે ભજનના શબ્દ પહોંચે છે ભજન કાંઈક અલગ જ છે ગમે એવા થાકેલા હો ગમે એટલો ટેન્શન હોય ગમે એવા વિચાર હોય એ વિચારોને સ્થિર કરી દે એ ભજન પાલુભાઈ એટલે આપનો પણ સુંદર મજાનો ભજનધામ પ્રત્યે યોગદાન છે કલાકારો પ્રત્યે આપ પણ આદરભાવ રાખો છો કલાકાર નાનો હોય કે મોટો હોય પાલુભાઈ માટે બે આંખ સરખીઓ ડાબી અને જમણી સૂરનો ઉપાસકો હોય ગાવાવાળો હોય વગાડવા વાળો હોય કોઈ પણ ક્ષેત્રનો હોય કલાકાર છે સુરનો ઉપાસક છે પાલુભાઈ એટલા માટે પ્રેમ ધરાવે છે કે સૂરનો ઉપાસક છે ને હા ભજનને ટકાવે છે ધર્મને ટકાવે છે પછી તબલાવાળો હોય કે મંજીરાવાળો હોય કે બેંજાવાળો હોય કે પછી લાઉસવાળો હોય એ બધાને ન્યાય એટલો જ મળતો હોય એ પાલુભાઈ આપના મા બાપના સંસ્કાર છે સંસ્કાર વગર કાંઈ નથી મળતું અને સંસ્કાર સુંદરતા રૂપ ઉદારતા દાતારી આ બધી વસ્તુ બજારમાં વેચાતી નથી મળતી માના ઉદરમાંથી મળે છે એટલે પાલુભાઈ આપના માતૃશ્રીને વંદન કરું છું આપના મા બાપના સંસ્કાર જ્યારે આપની અંદરમાં ઉતર્યા છે ત્યારે આ ભજન પાછળ જે આપને રંગ લાગ્યો છે એ રંગ ખરેખર અદભુત છે અને આપનામાંથી ઘણા મિત્રોને સૂરના ઉપાસકોને પ્રેરણા મળે છે આપને લઈ ખુશખુશ આપી સબકુશ એ ભાવથી આપ જે ભજનને ટકાવો છો વાહ એનો અમને આનંદ છે વાહ 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 પિયુષભાઈ આપ જ્યારે ભજનધામ પધાર્યા છો ત્યારે આપ આપણા નારાયણ બાપુ અને કાનદાસ બાપુ પછી જો આપણે કોઈનો ગૌરવ સાથે નામ લેતા હોઈએ તો લક્ષ્મણભાઈ બારોટ લક્ષ્મણ બાપુ બારોટનું થોડીક બાપુ બારોટે થોડીક એમની સમગ્ર સમગ્ર ગુજરાતને નહીં પણ સમગ્ર ભારત વર્ષને ખૂબ ભજનો આપ્યા છે ભજન આપ્યા અને છે પાલુભાઈ આપના માધ્યમથી કહું તો બી ચાલે મારું જ્યારે રેકોર્ડિંગ હતું જીટીવી ગુજરાતીની અંદરમાં ત્યારે મેં વાત કરેલી કે પાલુભાઈ ગઢવી ઘણા બધા મિત્રો આપનો મને સાથ સહયોગ મળ્યો છે પાલુભાઈ આપના માધ્યમથી લક્ષ્મણ બાપુ લક્ષ્મણ બાપુ બારોટ પરિવાર મને પરિવારની જેમ રાખે છે આપ ખાલી એમ કહો કે પીળું જ બોલશે તો આપના માધ્યમથી મને ઘણું સંચાલન મળ્યું છે ઘણા સ્ટેજ મળ્યા છે તો નારાયણ બાપુ અને કામદાસ બાપુ પાછળ તમે અપેક્ષા રાખી શકો તો ગુજરાતનો બાવલીઓ લક્ષ્મણ બાપુ બારોટ એમણે ખૂબ ભજન આપ્યા છે એમની થોડી યાદી કરાવો નકલ કરો હેમ આધી હાજી એ મને અંતરમાં પ્રિય છે બાપુ હું ભાલુભાઈ બાઇક ઉપર આવતો હું કે ગાડીમાં હું ને મિત્રો ખાસ સાંભળજો આપણે તમને આમ આમ આંખ બંધ કરીને સાંભળજો આમ એવી જ ફિલિંગ આવશે કે લક્ષ્મણભાઈ બોલી રહ્યા છે અરે અરે ભાઈ જય નારાયણ હમ વર્ષો પછી આવવાનું થયું છે હા નામની મુલાકાતમાં હમ પાલો હા તમારો બધાનો પ્રેમ છે ભાવ છે ભાઈ અરે બાપા એટલે કહેવાનો મારો ભાવાર્થ હમ ભજન છે તમારા ને મારા જીવનની મૂડી છ ભાઈ અરે અરે ભજન ટકાવજો હમ ભજન છે ને હા તો તમે ને હું છું બાકી કાંઈ નથી અરે અરે હા પાલુભાઈ હા તમે જે આયોજન કર્યું છે સારામાં સારું આયોજન છે અહીં લક્ષ્મણ બારોટ નહીં પણ જેટલા પણ ગુજરાતના સુરના ઉપાસકો છે ને એ બધાને આવવું પડે કારણ પાલુનો ભાવ છે અરે અરે પાલુ મારો આત્મીય છે અરેરે ભજન સાથે પ્રેમ કરે છે ભજન સાથે પ્રેમ કરતો હોય ને ભાઈ અરે અરે એ ક્યારે દુઃખી થઈ શકે અરે અરે જય હા જયહ એટલે આનંદ કરો મોજ કરો અને પરમાત્માનું નામ સાથે નાખો જયહ જયનામભાઈ જયનામ જયરામ બાપા જય નામ જય નામ વાહ વાહ તો વા तो ये थे ये थे लक्ष्मण बापू बारोट जिस प्रकार से पूरे गुजरात के अंदर में अपनी नामना पेश कर चुके हैं आ, कभी बचाओ कभी कई विस्तार केन्द्र में उन्होंने कार्यक्रम भी किए हैं और समीप मैं आपको दूसरी बात बता दूं बचाओ केंद्र में भजन धाम का एक जबरदस्त विस्तार है यहाँ पर संस्कारों का सिंचन होता है गुजरात के जितने भी नामी अनामी कलाकार हैं यहाँ पर आते हैं सुर की साधना करते हैं संगत करते हैं कई साजिंदा ग्रुप भी यहाँ पर आते हैं साधु संत यहाँ पर आते हैं आई जगदम्बा राजेश्वरी राजे मां का यहां पर पवित्र स्थान है इन पवित्र भूमि के ऊपर बहुत ही जबरदस्त आयोजन हुआ था आषाढ़ी बीच के पर्व के ऊपर एक छत्तीस घंटे का आयोजन किया गया था नॉन स्टॉप संतवाणी का आयोजन रखा गया था कई छोटे मोटे कलाकार यहाँ पर आए थे जो छोटे मोटे कलाकार थे उनको आज बड़ा स्टेज भी मिल गया माध्यम बनने वाले पालू भाई गढ़वी हैं हमारे खास नजदीक के मित्र हैं ये भी बात हो रही है वक्त तो हो चुका है ब्रेक का ब्रेक के बाद सीधा ले चलेंगे भजन धाम बचाओ के अंदर में जहां पर भजन की प्रवाह सरिता बहरिया भजन की वहां पर ले चलेंगे ब्रेक ब्रेक के बाद सीधा ले चलेंगे उस जगह केंद्र में जहां साधु संतों ने अपनी वाणी पेश की है ऐसी पवित्र भूमि भजन धाम बचाओ जय हो जय जय हो दे हो वाँव, मेरे प्यारे देशवासियों बहुत अच्छा लगा आदरणीय भाई श्री पालू भाई आपने जिस प्रकार से संत वाणी को भजन को ध्यान में लेते हुए गुजरात के जितने भी आर्टिस्ट हैं उनके लिए आपकी सोच ये बहुत ही बड़े हैं जय हो। मुझे बहुत अच्छा लगा कस का इस भचाओ विस्तार केंद्र में भजन धाम का स्थान यहाँ पर गुजरात के नहीं बल्कि भारत वर्ष के तमाम सुर के उपासक आते हैं इन बात का गर्व हुआ जय 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 गर्भी गुजरात वंदे भारत मातरम जय हिंद जय भारत मित्रों કોઈની આબેહૂબ નકલ કરવી અઘરું હોય છે એ પણ કૃપા હોય તો થાય આમ ના અને હું જે કહેવા જાઉં છું કે એવું કચ્છનું જ એક ભજન સંતવાણીના સ્ટેજનું સંચાલન અને સાહિત્યકાર પણ એવો ચારણ સમાજનું ગૌરવ કહી શકાય એવા મોરારદાનભાઈને થોડુંક યાદ કરીએ આપણે વાહ વાહ જ્યારે મહારાજ પધાર્યા છે ત્યારે આ બધા મારા આત્મીઓ છે એ બધા આત્મીઓને યાદ કરવાના છે જાય હો બસ વેગડ બસ દીપુ લઈ લે બરાબર છે એચ હલ ખૂબ આનંદ કરાવ્યો ભાઈ શ્રી દેવરાજભાઈ ગઢવી અને હજી સુરના ઉપાસકો ને આંબળવાના બાકી છે પણ બે જ મિનિટ નો કાર્યક્રમ હે જાડે જા આઈ કરે તો એવી વાતો થાશે મોરાદાન સોટ એન્ડ સ્વીટ બોલવા વાળો કલાકાર છે અરે અરે અને બે જ મિનિટનો કાર્યક્રમ કાર્યક્રમ પછી આપણે સંચાલ ભાઈ એ બે એ બે મિનિટ આપણે રેવા દો ચા અને બે જ મિનિટના કાર્યક્રમ પછી આપણે ભજનમાં પાછા પધારશું ગુજરાતના નામી અનામી કલાકાર આઈ કરે આવ્યા હોય વાહ 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 અને આ જગ્યા આવી છે જે જગ્યાની અંદરમાંથી તમને જ્ઞાન મળતું હોય ભજન મળતા હોય અને સંતોની વાણીની અપેક્ષા રાખતા હો એવી આ પવિત્ર બચાવની ભૂમિ અને એમાં એક ભજન સંત વાણીનું સ્થાન એટલે પાલુભાઈ ગઢવીને વિનંતી કરું આપ આવો અને દરેક કલાકારોનું સન્માન આપણે લઈ લઈએ પાલુભાઈ બે જ મિનિટમાં સન્માન ભાઈ થોડી શાંતિ રાખો બે જ મિનિટની અંદરમાં સન્માનના દોરને આગળ વધારી વાહ 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 હવે જોશી સાહેબ હવે આપણે એવું જ એક માનવીનું જબરદસ્ત નામ સાહિત્યનું તુંહી ઇત્તુહી ઇબરો પ્રેમ કરે છે કે ભગવાન સદાશિવની કૃપાથી પાલુવાય જય એ હોલા જેવી ગાય દરિયામાં નહીં ચાલે વાણ હા કારી કોયલ એ પણ કચ્છનું ગૌરવ છે રમેશભાઈ વાહ વાહ એમને પણ હું યાદ છે આત્મીય છે તમારા મારા બધાના છે વાહ વાહ અને એડી મજા

ગજબ ગજબ ખૂબ આનંદ થાય છે વાહ ડગલે ને પગલે હાસ્ય મળે હા ગામડાની અંદરમાં મોટી અવસ્થાની મા હું વાતું કરતી હોય હા તો હરવેક થી વાતું કરે હા હા કચ્છી ભાષાને ટકાવવાનો પ્રયાસ છે અરે અરે આનંદ થાય પાલુભાઈ અરે ગામડું ગામ હોય હા અને ગામડાની માલિકોર માતાજીઓ વાતું કરતી હોય હા પાંસઠ સિંહતેર બાઉંતર વર્ષની હા એ માહું પોતાની મોજમાં હોય વાતો કરતી હોય એ સોનેતી હા એ વેલી પે આયન કે હા રાખ ચોચુ અને એમાં પાછું ભાલુભાઈ એવું થાય અરે એમ હું ને ભાઈ નિલેશ મુંબઈ કાર્યક્રમમાં જતા હતા ને તો મેં કીધું આ વસ્તુ કેવી લાગે હા તો નિલેશ મન કે આ બે એવું લાગે મારે વાહ વાહ મન કે ટ્રાય કર અને ઈ ટ્રાય પછી મેં મુંબઈ કરીને એના પાછળ આવી ગને અરે અરે અને પછી અમુકની જો આદત હોય વચ્ચેથી તમે વાત કરતા હો દાખલા તરીકે તો તમારા બે મિત્ર હે માલું હે અરે ભાઈ વાત તો પૂરી સાંભળ હં ગામડાની અંદરમાં માતાજીઓ વાતો કરતા હોય હા ચોરી ચપાટો થયો હોય કાંઈ દેવસ્થાને જવાનું હોય કે કાંઈ પણ એક્સ વાય જેડ કોઈ પણ મુદ્દો લઈ એ કાલ પાસે ઠાકર મેંથી જ ભાગીને વાવેરી કેડા ને કેડા કલાકાર આવ્યા ભજન હે તું ચુપ કરે વેચે રહી ભજન વાહુ ગાથો નગર અથા નહીં મંજિયા ગાતો કાનૂ તું ચુપ કર રહી વચ ખબર ચૂર તેર પેટ્યામ પેટ્યા લીધો ના લાછુને

ત્યાં બે કોર પાલું કી રહે ત્યાં દેખ લેફ નગર ને આવ નગર તો હશે ને પૂછ્યું માં ઘૂર કેતી નેર જેવો રૂપે વરસાદ કરી દેવે માતે એમ કે જજો દે પા એ પ્રાર્થના કર્યું હાને આ અહીંયાથી મૂકી વારી પાછું મેધીતી વેણું અહીંયા આ ગામડાની મજા જય હો જય હો ગામડું ગામ છે હા શહેરની મજા શહેર આગળ છે ને ગામડાની મજા ગામડા આગળ છે વાહ વાહ હરી મરીને રહેવું ગામડાની સંસ્કૃતિ છે ભેગું કરીને જીવવું એ શહેરની સંસ્કૃતિ છે ગામડાની અંદરમાં તમને આનંદ મળે ગામડાની અંદરમાં તમને પરમાત્માના દર્શન થાય શહેર પણ શહેરની જગ્યા છે પણ ગામડું તો ગામડું છે પાલુભાઈના ના સંસ્કાર હોય તો એ ગામડાના સંસ્કાર છે અને પાલુભાઈ બીજી એક વાત કરી દઉં અચાનક વાત યાદ આવી સચિન તેંડુલકર હોય નારાયણ બાપુ હોય લક્ષ્મણ બારોટ હોય અમિતાભ બચ્ચન હોય કોઈ પણ ખ્યાતનામ કલાકાર હોય કીર્તિભાઈ હોય કે દેવરાજ ગઢવી હોય એક એક વ્યક્તિને તમે લઈ લો એમનું ગામ હશે હા ગામમાંથી આવ્યા છે નાનકડું ગામ હા વાલુભાઈ ગઢવી શહેર નહીં ગામડું ગામડું કોઈ પણ સમગ્ર ભારત વર્ષને કાંઈક આપી રહ્યું છે વાહ વાહ એનું ગામડું ગામ હશે શહેરમાંથી કોઈ જૂજ આવ્યા છે વાહ એટલે ગામડાના સંસ્કાર રીજવાન કહે બોલો હા વાહ તો ગામડું ગામ છે અને ગામના સંસ્કાર કંઈક અલગ હોય એટલે અને આમે કચ્છ સાધુ સંતો પીર ફકીરોની ભૂમિ છે જે કચ્છની માલિકો આનંદ થતો હોય અને આજે મને ખૂબ આનંદ થયો ભજનધામ બચાવ મુકામે ટીચલી આંગળીના ટેરવે વિશ્વનું સંચાલન કરનાર મા રાજભાઈના સાનિધ્યમાં ખૂબ આનંદ થયો છે ફાલુભાઈ અને મા જગદંબા ભગવતી ગુરુ મહારાજ તમને આઠેપોર આનંદ આપ્યું છે પરમેનન્ટ આનંદ આપને આપે આવનારી પેઢીઓને આનંદ આપે એવી માના ચરણમાં પ્રાર્થના કરું છું અને કચ્છનું એક સારું નામ અને વાલા દર્શક મિત્રો બીજી એક વાત આપને જણાવતા આનંદ થાય છે કે માંડવી કચ્છનું ગૌરવ એટલે કે રિજવાનભાઈ મીર સારા આર્ટિસ્ટ રિજવાનભાઈ મીર પાલુભાઈના આંગણે આપનું હું હાર્દિક સ્વાગત કરું છું કારણ કે પાલુભાઈ પિયુષ મહારાજના મોટાભાઈ અને એ જ્યારે પવિત્ર ભૂમિ ભજનધામની અંદરમાં આવ્યા હો ત્યારે આપનો હું મિત્રો રિજવાનભાઈ માંડવીથી આવ્યા છે મહારાજની સાથે પધાર્યા છે અમે પહેલીવાર મળીએ છીએ અને પહેલી જ વખત એમણે મા મરડાવારીમાં જગદંબા ભગવતી પરાશક્તિ આઈ શ્રી સોનભાઈ માનું કેનવાસ પેઇન્ટિંગ મને આજે ગિફ્ટ આપ્યું છે એમણે મને પ્રેઝન્ટ કર્યું છે ભેટ આપ્યું છે ખૂબ અદ્ભુત એમણે પેઇન્ટિંગ કર્યું છે હું તમને એ પેઇન્ટિંગના પછી દર્શન કરાવીશ અને નાની ઉંમરમાં આ પેઇન્ટિંગ ક્ષેત્રની અંદર રિઝવાનભાઈએ બહુ સારી એવી જબરદસ્ત નામના કમાવી છે અને બહુ એમની કલાને ખરેખર વંદન છે અને હજી રિઝવાનભાઈ માટે આપણે બધા વિનંતી કરીએ અને પ્રાર્થના કરીએ કે આ ક્ષેત્રની અંદર પોતાના ક્ષેત્રની અંદર રિઝવાનભાઈ ખૂબ પ્રગતિ કરે અને બધાનું આપણા ગૌરવ થાય અને નામ રોશન કરે એ શુભકામનાઓ આપણે આપીએ આજે આપણે મહારાજશ્રી પધાર્યા છે રિજવાનભાઈ પધાર્યા છે અને મહારાજશ્રીને કહીએ કે હવે આપને આનંદ આવે એ આનંદ કરાવી અને મિત્રોને આપણે પછી છૂટા કરીએ પાલુભાઈ રિઝવાનભાઈ બહુ સારી વાત કરી મુસ્લિમનો દીકરો હોવા છતાં આ ફિલ્ડમાં કલાકારીગીરીમાં કોઈ નાત જાત નથી નથી હોતી તો રિજવાનભાઈના મુખેથી શબ્દ નીકળ્યા કે આ માં છે ને અઢારે આલમની માં છે એ માનો હું ફોટો બનાવતો હું તો હું નવાઈ નથી કરતો અને મારે પાલુભાઈને એ સપ્રેમ ભેટ આપ્યું છે તો રફીક મીર માંડવીનું જબરજસ્ત નામ નામ રફીકભાઈ પાલુભાઈ હું નાનો હતો ત્યારે રફી સાઈનના બોર્ડ જોઉં અને રાજી થાઉં રાજી રફી અને સાઈન માંડવી અને માંડવી તાલુકાને ખૂબ પેઇન્ટિંગ આપી વાહ વાહ અને એના ભત્રીજા રિઝવાનભાઈ મીર સરળ વ્યક્તિ વાહ કોઈ પણ આર્ટિસ્ટ હોય ચિત્રકાર હોય સંગીતકાર હોય ગાવાવાળો હોય એ હંમેશા નિર્મળ સરળ 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 નિર્મળ હૃદયનું હોય તમારી આગળ તો નવીનભાઈ બિપિનભાઈ સોની એવા જ્યારે આર્ટિસ્ટ હોય છે તો આ બધા આર્ટિસ્ટને જોજો જે સૂરના ઉપાસકો હોય જેમને પરમાત્માએ કાંઈ કાંઈ આપ્યું હોય એ હંમેશા સરળ સ્વભાવના હોય છે ત્રિજવાનભાઈ પાલુભાઈને આજે તમે જે ગિફ્ટ આપી છે એની સમગ્ર મિત્રો માના માના ભક્તો નોંધ લેશે એ પણ શંકાને સ્થાન નથી વાતમાં તો ખરેખર તમારી કલાને અને તમારી આર્ટિસ્ટતાને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ દિન પ્રતિદિન આપ હર હંમેશ આઈ માના ફોટા બનાવતા રહો દુનિયા આખીને આપ રંગીન બનાવી દો એવી રાજ રાજેશ્વરી માના ચરણોમાંથી પ્રાર્થના કરું છું ખૂબ આનંદ થયો અને ભાલુભાઈ અમે અવરનવર આવતા રહેશું ભલે આવજો સાહેબ તમારું નામ નહીં માટે છે બધા માટે ખુલ્લું છે

ભજન ભજનધામ તરફથી હાર્દિક હાર્દિક આભાર માનું છું કારણ કે તમે ભજન ભજનધામની અંદરમાં નથી આવતા વાલા તમે તમારા સંસ્કારોનું સિંચન લઈને આવો છો સમગ્ર કચ્છને નહીં પણ ગુજરાતને ભારત વર્ષને આ માધ્યમમાંથી આ જગ્યામાંથી તમે વાણી આપો છો સારું જ્ઞાન આપો છો તો તમામે તમામ સુરના ઉપાસકો જેટલા પણ સુરના ઉપાસકો અહીંયા આવે છે એ બધા સંગીત પ્રેમીઓ સાંભળવા માટે આવે છે ભજન સાંભળવા માટે આવે છે કંઈક લેવા માટે આવે છે ને કંઈક દેવા માટે આવે છે એટલે પરમાત્માના સાનિધ્યમાં મા રાજેશ્વરીના સાનિધ્યમાં તમે જ્યારે આવો છો રાજરાજબાઈ રાજેશ્વરી માના સાનિધ્યમાં આવો છો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર હસ્તું જય હિન્દ જય ભારત જય હો સંતવાણી જય રૂખડ જય હો ભજન ભજનધામ અને જય હો